नमस्कार विद्यार्थी मित्रों, उड़ान विद्यालय धोरण एक विषय आपणो गुजराती। तो बाळक मित्रों, आजे आपणे गुजराती विषयमां पाठ छ मजा पड़े तेना प्रश्नना जवाब एक शब्दमां लखो शीखीशुं, बराबर? तो चलो आपणे शीखीए। सौप्रथम तो पहेला हेडिंग जोवानुं, प्रश्नोना जवाब एक शब्दमां लखो। नंबर एक, वर्षमां केटली ऋतुओ होय छे। तो अगाउ तमने शीखवेलुं ने कि आखा वर्षमां केटली ऋतुओ होय छे। तो आपणी ऋतुओ त्रण छे, शियाळो, ઉનાળો અને ચોમાસું। તો તેનો જવાબ શું આવશે મિત્રો? ત્રણ। આપણી ત્રણ ઋતુઓ હોય છે। નંબર બે, ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો તમને બધાને ખબર છે કે આપણને ઠંડી કઈ ઋતુમાં લાગે છે? તો ઠંડી આપણને શિયાળામાં લાગે છે। તો તેનો જવાબ શું આવશે? શિયાળો। ઓકે। નંબર ત્રણ, ગરમી કઈ ઋતુમાં પડે છે? બરાબર, તો ગરમી તો આપણને પરસેવો થાય, ઠંડુ પીવાની મજા આવે, ઠંડા પાણીથી નાહવું ગમે, બરાબર ને? કેવી ગરમી લાગે? તો ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી આપણને ઉનાળાની ઋતુમાં લાગે છે। નંબર ચાર, વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો વરસાદ ક્યારે આવે છે? તો જ્યારે ચોમાસાની ઋતુ હોય ને ત્યારે વરસાદ આવે છે। તો વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે। તો આપણે જવાબ શું લખવાનો? ચોમાસું। તો બાળકો, આપણી ઋતુઓ ત્રણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં વરસાદ પડે। નંબર પાંચ, રેઇનકોટ કઈ ઋતુમાં પહેરાય છે? તો રેઇનકોટ તમારા બધાની પાસે હશે, છે ને બધાની પાસે રેઇનકોટ? હા, તો તમે જ્યારે વરસાદ પડે ત્યારે બહાર જવું હોય તો તમે પલળી ન જાઓ તો તમે શું પહેરો છો? રેઇનકોટ। તો રેઇનકોટ ક્યારે પહેરો? ચોમાસામાં। ક્યારે? ચોમાસામાં, કે જેથી આપણે બહાર નીકળીએ ત્યારે પલળી ન જઈએ। નંબર છ, તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? તો સ્વેટર આપણે ક્યારે પહેરીએ? જ્યારે આપણને ઠંડી લાગે ત્યારે। અને ઠંડી ક્યારે લાગે છે? શિયાળામાં। તો સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? શિયાળામાં। નંબર સાત, તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો? તો વરસાદ આવે ત્યારે પણ તમારે બહાર જવું હોય તો પલળી ન જાઓ તો રેઇનકોટ તો પહેરો છો। તે ઉપરાંત બીજું કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? છત્રી, બરાબર ને? તો આપણે છત્રી ચોમાસાની ઋતુમાં ઓઢીએ છીએ। નંબર આઠ, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો જ્યારે ઠંડી પડે ને ત્યારે તમે સ્વેટર, ટોપી, હાથના મોજા, પગમાં મોજા, મફલર, સ્કાર્ફ એ બધું જ પહેરો છો, બરાબર ને? તો તે કયા કપડાં કહેવાય? ગરમ, કેમ કે શિયાળામાં ઠંડી લાગે અને ઠંડીની સામે રક્ષણ કોણ આપે? ગરમી। તો ગરમ કપડામાંથી આપણને ગરમી મળે અને ગરમ કપડાં શેમાંથી બને તમને ખબર છે? ઊનમાંથી। ઓકે, તો ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ। તો બાળકો, તમારે પાઠ છના બધા પ્રશ્નના જવાબ તૈયાર પણ કરવાના રહેશે।